हेलो फ्रेंड्स, वेलकम यू ऑल इन manoranjan.com. હું છું આપની હોસ્ટ બંસી. આજે આપણે જબરજસ્ત પર્સનાલિટીને મળવાના છીએ. ગુજરાતી આર્ટિસ્ટ હોય અને જેમણે અનેક બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કર્યું છે, તેવા આર્ટિસ્ટ અને થિયેટર પર્સનાલિટી આપણી સાથે છે ભીમ વાકાણી. આવો તેમને મળીએ. આજે આપની જે સફર ખૂબ જ મોટી છે, પરંતુ આ જે સફર છે તેની અંદર ભીમભાઈ વાકાણી છે, એમની આ જે કરિયર સ્ટાર્ટ ક્યાંથી થઈ છે, આપને મૂળ ક્યાંના છો અને આ જે અભિનયનું શિક્ષણ ક્યાં ગુરુજી પાસેથી લીધું છે, થોડી એ શરૂઆતની કરિયર વિશે માહિતી આપો. હવે મૂળ વાત હું તમને કહું કે મને અમુક શરૂઆતમાં ગુરુઓ એવા મળ્યા છે કે એમણે એમ કીધું કે ભાઈ તું તારી જાતે શીખ, તું તારા દિલનો દીવો થા, તારે જ તારો ગોડ ફાધર બનવાનું છે. મેં મનુભાઈ પંચોળી જેવા આવા મોટા દિગ્ગજ લેખક અને આટલા મોટા શિક્ષણ શાસ્ત્રીની પાસે અમે ભણતા હતા ત્યારે અમને એ વખતે ખ્યાલ ના આવ્યો. હા, અમારા ગુરુઓ કેવા કેવા દિગ્ગજો છે, પછીથી ધીરે 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 ખ્યાલ આવ્યો મને. નાટકના મૂળ અમારે દક્ષિણામૂર્તિ આંબલામાંથી નંખાયા. ચિત્ર, નાટક આ બધા અમને બહુ જ સગવડ આપી હતી. તો અમદાવાદમાં મારા આ નાટકના મૂલ્ય પ્રાથમિક શાળાના એક શિક્ષક હતા, મોહનભાઈ ગોંધિયા. એ માણસ ચિત્રકાર, એક્ટર, રાઇટર, કવિતા લખન, પણ અમે ટીવી માટે નાટક તૈયાર કર્યા સારા. રત્નાકર મતકરીના, સાહેબ પરાંજપેના, એ બધા બાળ નાટકો કર્યા. ત્યાર પછી મને ગુજરાત કોલેજની અંદર હું ડ્રામા ડિપ્લોમા લેવા જઉં એ પહેલાં અમારી સ્કૂલના એક શિક્ષક કે તમારે નાટકમાં શોખ હોય તો ચલો હું એકજણ બતાવું. ત્યાં એચકે કોલેજમાં લાવ્યા. એચકેમાં પહેલાં એચકે કોલેજમાં ડ્રામાનો સેક્શન હતો, ચાલતું હતું. એમાં જશવંત ઠાકર સાહેબ, મારા પૂજ્ય ગુરુ નાટ્યાચાર્ય જશવંતભાઈએ એક મારા જેવા ઘણાને તૈયાર કર્યા છે, પણ એની તૈયાર કરવાની પદ્ધતિ એ હતી કે તમે તમારા ગુરુ બનો, તમે સંશોધન કરો, એક રોલ કરવો હોય તો કેમ થાય એના ઉપર તમે જ વિચાર કરો, ડાયરેક્ટર કરતા દસ ગણો વિચાર કરો. તો સાહેબ, આજે ગુજરાતી ફિલ્મમાં અભિનય ક્ષેત્રને જે વાત છે, અભિનય કરિયરની વાત છે, એ થોડી માહિતી આપો. એક ટાઉન હોલ ઉપર અમે સાંજના બધા બેસીએ, કઈ ઉંમરમાં કઈ થોડું નાસ્તા પાણી આ કરીએ. એમાં એકદમ કેતન મહેતાનો અને નિમેશ દેસાઈનો માણસ આવ્યો કે ભાઈ અત્યારે અમારે પીજની અંદર શૂટિંગ છે, પૌનીભાઈમાં એક એમાં રોલ કરવાનો છે, જલ્દી જરૂર છે. તમે એમાં 10-15 જણા બેઠા હતા. હવે એ સીનની અંદર નસીરુદ્દીન શાહ ચક્રમાં રાજા છે, મગજનો ફરેલો, ભૂલ થાય તો ધરથી માથું જુદું કરી નાખે. હવે સીન પૂરો થયો પછી નસીરુદ્દીન શાહ કે કેતન મહેતા, એ બધા જોડે બધા સ્ટ્રગલ કરીને આવેલા પહેલું પિક્ચર, આ ફિલ્મનો હીરો હું છું, આ સીનમાં વાકાણી હીરો છે અને અમારા બેનો ફોટો થિયેટર ઉપર લાગવો જોઈએ. કેતનભાઈ કે લાગશે. કાશીનો દીકરો કાંતિ મળ્યા હાલોલમાં શૂટિંગ કરતા હતા, ત્યાં જોવા ગયા. બસ મારો એ ગારુડીનો સીન હતો, એટલે કે હીરો છે રાજીવ, એને સાફ કરડ્યો, લાઇટ કરવા ગયો ત્યાં, ને પછી એને હું ભૂબીન વગાડીને એને સાપ ઉતારવાનું આ બધું કરતો હતો. ગીત બી ગવાય છે કંઈ આ કે એ બધું કરતાં કરતાં પહેલો તો સાજો થતો નથી તો મરી જાય છે, પણ એ વખતે જે કલાકાર હતા બધા, મહાવીરભાઈ હતા, મુંબઈના ઘણા સારા કલાકાર હતા, રાગીણીબેન હતા, જે રીટા ભાદુડી, બીજા કેરેક્ટર કલાકારો બી હતા. વકાણી સાહેબ, આ જે દિશાબેન છે એટલે કે દિશા, એ દિશામાંથી દયા કઈ રીતે બન્યા અને એને ફર્સ્ટ બ્રેક ક્યારે મળ્યો, એ વિશે થોડી માહિતી આપો. અમદાવાદની અંદર પણ એણે નાટક કર્યા સૌમ્ય જોશી સાથે, હરીન ઠાકરની એની સાથે. આ બધું કરતાં કરતાં એ એક દિવસ રડી કે મને તમે મુંબઈ ક્યારે લઈ જશો. તો મેં અર્લી રિટાયરમેન્ટ લઈ અને મુંબઈ આવ્યો, એક નાની એક ખોલી લીધી અને શરૂ કરી સ્ટ્રગલ. એ બધું મેં તમને વાત કરી એમ ગોપીબેને એક રોલ અપાયો આ તે એમ કરતાં કરતાં
લગાન માટે દીક્ષાના મેં કાગળ ને એ બધું આમિર ખાન ની ઓફિસમાં આપેલું. પછી આમિર ખાન ના ઘેર એના કેમેરા અને ડ્રેસ ના મેકઅપ ના સાથે મારો દીક્ષાનો જુદા રૂમમાં મારો આ રૂમમાં આ રીતે બધું કરીને કર્યું. હું તો કઈક એને સેટ થઈ ગયો, પણ દીક્ષા કઈક સેટ થઈ નહીં. એટલે પછી રડી આ રીતે બે ત્રણ પિક્ચરોમાં કર્યું, દીક્ષાનું કઈક આવે નહીં. પછી એક કંટાળી ગયા કે હવે નથી કરવું, આમ આ શું તો મને નહીં લે કે ના કે એણે એવું કીધું, તું આર્ટિસ્ટ સારી છું, આ બધું અમારા અમુક અમારા કારણોસર તને નથી લીધી, તું બરાબર છું. ચોથી વખત ગયા અમે જુદા અકબરમાં, તારી કે દિશા કહે મેં તને ત્રણ ચાર વખત નથી આપેલો, આ વખતે આપવો છે તને, હું જાતે તારો ઓડિશન લઉં છું. કેમેરા ઉપર પોતે ઉભા રહ્યા અને એના ડાયલોગનું શૂટિંગ કર્યું, અને શૂટિંગ કરીને જોઈને કીધું કે તારો પાકો ઐશ્વર્ય રાય સાથે. અને ત્યાંથી એની એની હિંમત બી વળી, એને કોન્ફિડન્સ બી આવ્યો. અને એ એ પિક્ચર કરતાં કરતાં એ સંજય ગોરડિયાનું એક લાલી લીલા નાટક કરતા હતા, હરીન ઠાકરે એ લખેલું અને ડિરેક્ટ કરેલું. એ નાટક અદ્ભુત હતું અને એની અંદર એને મુંબઈ, ગુજરાત, ઇન્ડિયા, ઓલ વર્લ્ડની અંદર 400-500 શો થયા. હવે એની અંદર એક જે મિસિસ હાથી બને છે ને એ પી રોડ કરતા હતા, એણે કીધું કે આપણે ઓડિશન આપવા જઈએ, આશિક મોદીની નવી સિરિયલ થાય છે. એ લઈ ગયા, ગયા ત્યાં દિશાએ દિશાની સામે આ બધું ઓડિશન લેવામાં આશિષભાઈની જોડે દિલીપ જોશી પણ બેઠેલા. આ પહેલાં પણ અમે બે ગયેલા, પણ એ વખતે અમારે કંઈ બહુ એવું જાણ્યું નહોતું. આ વખતે દિશા ગઈ અને દિલીપ જોશી આ નાટક જોયું લાલી લીલા, અને એને એમ હતું કે આ બરાબર છે. તો દિશાએ નાટકનો ડ્રામા ડિપ્લોમા ડિગ્રી કરેલી, એ બી થોડું જાણે કે કોમેડીની અંદર થોડું વિચિત્ર જોઈએ, થોડું અનકોમન એવું હોય તો કે હું એક જુદો અવાજ કાઢું આમાં, અને એવો જુદો વિચિત્ર અવાજ કાઢ્યો તો કે ના ના આ બધું નથી રાખવું, નવું નવું સીધે છે, સીધું સીધું જવા દો. પણ કે દિલીપે કે આમાં ખોટું નથી કશું, એ કરે સારું છે, સારું લાગવાનું, અને આપણને એવું લાગે કે હવે આ નથી સારું લાગતું તો દવા ખવડાવીને અવાજ પાછો હતો એવો થઈ ગયો, કઈ બતાવી દેવાનું. પણ એ અવાજ હિટ ગયો, અને એ અવાજમાં નાના છોકરાથી માંડીને બધા એ અવાજમાં બોલે છે. જ્યારે એને રૂબરૂ મળે ત્યારે કે તમારો ઓરિજિનલ અવાજ શું છે, કે મારો ઓરિજિનલ અવાજ આ છે, આ તો અમે નાટકની અંદર કે ડ્રામાબાજીમાં જુદી જુદી જાતના અવાજ, જુદી જુદી જાતની આંગી, આ તે એક્ટિંગ આ બધી કરવી પડે છે. તો એની અંદર એ હિટ થઈ ગઈ, નસીબદાર છે એ આવી એવી એકતા કપૂરમાં એને મળી ગયા. પછી લાલી લીલા નાટકમાં રિહર્સલમાં ગયા તો દિશાની મમ્મી કે મારે આવું નાટક નથી કરાવવું, એને કરોડથી રજ્જુથી બાંધે ને અને ઝટકા આવે ને આમ થાય ને તેમ થાય કે મારી છોકરીને કંઈ થઈ જાય તો મારે નાટક નથી કરાવવું. મેં કીધું કંઈ ના થાય, આ બધું રિહર્સલ છે, એને બાંધ્યું છે, એને ખબર હોય કે હમણાં મને આમ ઊંચકશે, આમ ફેંકશે, બધું સરકસ જેવું છે અમુક કહ્યું, એમાં કંઈ નહીં થાય છોકરીને. અને એની માને મેં મનાવી અને એ નાટક હિટ ગયું. અને પછી એની માને લાગ્યું કે આ છોકરીને અંદર ઘણી ટેલેન્ટ છે, એની અંદર વચ્ચે આડા નહીં આવવું જોઈએ, એને પ્રોત્સાહન આપવા. સર આજ જે દિશાબેન છે એ જ રીતે મયુરભાઈએ પણ સરસ મજાની કરિયર ગુજરાતીમાં પણ સિરિયલ્સમાં અને નાટકમાં કરી છે, ત્યાર પછી એ ફાઇન આર્ટ્સમાં પણ સરસ મજાની એમની કરિયર ડેવલપ થઈ છે, અને અત્યારે તારક મહેતામાં આપણે જોઈએ તો એમને મામાનું કેરેક્ટર પણ પરફોર્મ કરી રહ્યા છે. તો સર આ જે એમની કરિયર છે મયુરભાઈની એ વિશે થોડી માહિતી આપો. આશિક મોદી સાહેબને મેં કીધું આ છોકરો બી દિશા જેટલો ટેલેન્ટેડ છે, એની જરૂર પડે તો કહેજો. તો એમણે તરત સ્વીકારી લીધું ને આના ભાઈનો રોલ આપ્યો, અને સુંદર મામા તરીકે બધી બે ભાઈ બહેનની જોડી જામી ગઈ છે. એની અંદર નાનપણના સીનમાં એમની નાની દીકરી પણ આવતી હતી હસતી. આ બધાની અંદર સુંદર મામાએ પોતે પોતાની રીતે જગ્યા બનાવી લીધી, એટલી બનાવી સરસ કે અમદાવાદમાં જે શૂટિંગ થાય છે અહીંયા જે એ બધું શૂટિંગ મયુરભાઈ કરે છે, એનું ડિરેક્શન બી એ કરે છે, અને કેસેટ તૈયાર કરી અહીંના ભાગના બધા શૂટિંગ કરીને ત્યાં મોકલાવે છે. સાહેબ આપના બીજા દીકરી ખુશાલી પણ આ ક્ષેત્રે છે,
તો થોડું અત્યારે એ શું કરી રહ્યા છે, એમની કરિયર વિશે શું એમનું આયોજન છે? ખુશાલીબેન એટલે ખુશાલીનું એવું છે કે એ આ બે કરતા ટેલેન્ટેડ. ખુશાલીને પણ હું મુંબઈ લઈ ગયો, ત્યાં એણે બધા નાટકો એણે પણ શરૂ કર્યા. ત્યાં મને અજવાળા બોલાવે, એ નાટક કરીને ઠાકરનું કર્યું. એમાં ત્રણ આંધળી છોકરીઓનું હતું, એમાં એક આંધળી છોકરીનો ત્રણે ત્રણ છોકરીઓ પોતપોતાની કેરિયર બનાવવા કોશિશ કરતી હોય છે. એમાં ખુશાલીનો એક અદ્ભુત રોલ હતો આંધળી છોકરીનો, એને મીડિયા તરફથી ખાસ એક્ટિંગ માટે એવોર્ડ મળ્યો હતો. એટલે એ સખત મહેનતુ છે, એ શિલ્પ પણ સરસ બનાવે છે, ચિત્ર પણ સરસ કરે છે, અને એણે હિન્દી ફિલ્મોમાં પણ એન્ટ્રી મારી છે. પ્યાર મેં ટ્વિસ્ટમાં ઋષિ કપૂર સાથે છે, પછી અમિતાભ બચ્ચન જોડે છે પેલી કઈ એક આંધળી છોકરી બ્લેક, તો બ્લેકની અંદર એણે એન્ટ્રી એક મારી છે. અને હમણાં સંજય ગોરડિયાની સિરિયલ કુમકુમ પગલામાં પણ એ રોલ કરી ગઈ છે. વકાણી સાહેબ, અત્યારે આપનું શું આયોજન છે, કોઈ નાટ્યનું નિર્માણ કરવાનું કે પછી કોઈ ફિલ્મ કરવાનું? નરસિંહ મહેતાની 600મી જન્મજયંતિ હતી, એ નિમિત્તે મેં ઉમાશંકર જોશીનું લખેલું હળવાકરનો નરસૈયો એ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી 9 શો મેં એના કર્યા. એક શો મેં આંબેડકર કોલોનીમાં કર્યો હતો. તો આ નાટક ત્યાં ભજવાયું હતું, એ લોકોને ખ્યાલ આવ્યો કે નરસિંહ મહેતા જેવો માણસ, જે દરેક માણસને સરખા ગણે છે ને, આ પણ ચાહે છે ને, હરિજન વાસમાં જઈને એણે ભજન કર્યા ને, એ લોકોને એ પબ્લિકને બહુ વાત જ ગમી ગઈ આખી, કે તમે સાહેબ એના જે શબ્દો છે ઉમાશંકર જોશી લખે કે આ ભવિષ્યવાણીને વાડા તોડશે, લોકો આવા વાડા નહીં ચાલે, ને ઓડિયન્સની આંખમાં દેખાય કે કેવા કેવા માણસો કેવી કેવી વાતો કરી ગયા છે કે દરેક માણસ સરખા છે. વકાણી સાહેબ, આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી, થેન્ક યુ વેરી મચ. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે મનોરંજન.com ની નેક્સ્ટ અપડેટની સાથે પાછી ફરું છું, પણ એ પહેલા લઈએ શોર્ટ બ્રેક.